नमस्कार विद्यार्थी मित्रों, समाजशास्त्र में आपणे पांचमो पाठ भणी रह्या छीए। संस्कृति अने सामाजिकीकरण, आगळना बे क्लासमां आपणे संस्कृति एटले शुं, सरळ शब्दमां जोईए तो संस्कृति एटले जीवन जीववानी रीत, व्याख्यामां वारसामां मळेला साधनो, औजारो, हथियारो, टेक्निकल चीज वस्तुओं, विचारों, मान्यताओं अने मूल्योनी बने मिलिनोवस्कीए जे व्याख्या आपी। एक भौतिक संस्कृति अने अभौतिक संस्कृति, आपणी जे जीवन जीववानी रीत, आपणी जे जीवनशैली छे એને પાછા બે પ્રકાર, ભૌતિક સંસ્કૃતિ એટલે કે જે આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, સુખ સુવિધા, ભૌતિક સગવડ આપણે જે ભોગવીએ છીએ, મકાન, રાત્રજીવો, ફર્નિચર, હથિયારો, ઓજારો, એ ભૌતિક સંસ્કૃતિમાં આવે અને અભૌતિક સંસ્કૃતિમાં આપણા વિચારો, આપણી માન્યતાઓ અને મૂલ્યો, એવી બાબતો કે જેને જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી, અને આપણે વિગતવાર માહિતી મેળવી, સભ્યતાની વાત કરી અને આજે આપણે નવો ટોપિક આ પાઠનો સામાજિકીકરણ શું તેનો અર્થ, એની વ્યાખ્યા અને સામાજિકીકરણની પ્રક્રિયા કરતી કેટલીક એજન્સીઓ અથવા તો કેટલાક એના માધ્યમો છે એની ચર્ચા આપણે કરીશું। સમાજની રચના માટે માનવ સંબંધો જરૂરી છે વિદ્યાર્થી, માનવ સંબંધો વિના સમાજની રચના એ શક્ય બનતી નથી અને આ માનવ સંબંધો એ જન્મથી બંધાય છે। માનવ સંબંધ આપણો જન્મ થાય એટલે માનવ સંબંધો બંધાય, બરાબર? આપણી માતા પિતાના આપણે સંતાન, પછી ભાઈ ભાંડુડા કાકા, આખો જે વિસ્તાર છે, દાદા દાદી, મામા માસી જેવું, તો જન્મથી જ આપણા માનવ સંબંધોની શરૂઆત છે એ થઈ જાય છે અને આ શરૂઆત જન્મથી લઈ અને ક્યાં સુધી ચાલે છે? જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલે છે માનવ સંબંધ। આ સંબંધોનો અંત ક્યારે આવે છે? જ્યારે માણસ અવસાન થાય, મૃત્યુ થાય, ત્યારે જ એનો અંત આવે છે। જન્મથી અને મૃત્યુ સુધી જેવી રીતે માનવ સંબંધો એ રચાય છે, તો આવા જે સંબંધો છે એની વિકસતી પ્રક્રિયા છે એને સામાજિકીકરણ કહેવાય। માનવ સંબંધોની વિકસતી જતી દિન પ્રતિદિન, જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે પ્રક્રિયાઓ વિકસે છે, નવા નવા સંબંધો બંધાય છે અને જે કંઈ આપણે શીખીએ છીએ એ સામાજિકકરણની પ્રક્રિયા છે, અને બીજા અર્થમાં કહીએ તો શીખવાની પ્રક્રિયા છે એને પણ સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે। માનવ સંબંધો દ્વારા સરળ અર્થમાં શીખવાની પ્રક્રિયા સામાજિકકરણ ક્યાંથી શીખીએ છીએ? માનવ સંબંધો દ્વારા ક્યાંથી શીખીએ છીએ? માનવ સંબંધો, માનવીની સાથે રહે આ સંબંધો ક્યાંથી શરૂ થાય છે? જન્મથી લઈ અને મૃત્યુ સુધી સૌથી નજીકનો સંબંધ આપણે કોને સાથે, તો કે બે માતા પિતા અને આપણા ભાઈ બહેન, નજીકના સગા સંબંધીઓ છે, લોહીના સંબંધો જેની સાથે છે। ત્યાર પછી એ ધીમે ધીમે કરતા કરતા આપણે એ સંબંધો છે તે વિસ્તરે, મોટા થાય, થોડા હલતા ચલતા શીખીએ, ઘરની બહાર નીકળીએ, નાના નાના મિત્રો, ત્યાર પછી શાળા, સમવયસ્ક જૂથ, મિત્રો છે, શાળા છે, આ બધા માધ્યમો એક પછી એક, એક પછી એક જીવન પર્યંત આપણે એમાં આગળ વધતા રહીએ છીએ અને આપણી શીખવાની પ્રક્રિયા છે એ શરૂ અવિરત રહીએ છીએ। અત્યારે પણ આપણે સમાજીકરણની પ્રક્રિયા કરી રહ્યા છીએ, અત્યારે પણ શીખવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ, દરેક માણસ શીખે છે, હા, નવું નવું જાણે છે, એવું નથી કે યુવાન શીખી શકે, વૃદ્ધ લોકો પણ નવું નવું જાણતા હોય છે, તો એ પણ એક સમાજીકરણની પ્રક્રિયા છે, એ પણ એક શીખવાની પ્રક્રિયા છે। એટલે સમાજીકરણ એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા છે તે વ્યક્તિના જન્મથી લઈ અને
मृत्यु सुधी એટલે સમગ્ર જીવન કાળ સુધી સતત ચાલે છે અવિરત ચાલે શીખવાની પ્રક્રિયા જન્મથી લઈને મૃત્યુ સુધી અવિરત ચાલે છે સતત ચાલે છે નોન સ્ટોપ થેરેપી છે અને સરળ શબ્દોમાં કહીએ તો જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયા એટલે સામાજિક જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયા એટલે સામાજિક બરાબર છે બે શબ્દ એક જૈવિક અને બીજું સામાજિક જૈવિક અને સામાજિકમાં શું કરવું તો કે આપણે જીવ છે તે આપણું શરીર છે જૈવિક રચના છે મનુષ્ય તરીકે આપણો જીવ છે કેમ છે મનુષ્ય પશુ પક્ષી આ બધી એક જૈવિક પ્રક્રિયા આપણો જન્મ થાય ત્યારે એક સામાન્ય જીવ સ્વરૂપે હોય છે ત્યારે આપણને કશું ભાન હોતું નથી પશુ સમાન જ હોય છે કોઈને ઓળખતા નથી કશું બોલતા આવડતું નથી બરાબર આવી પ્રક્રિયા હોય છે પણ એમાંથી માનવ સંબંધો બંધાય છે અને આપણે એક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બનીએ છીએ પછી સમાજના સંબંધો બાળક સમજો સૌથી પહેલા પોતાની માતાને વધારે પહેલા ઓળખશે સામાન્ય તો કેની નજીક હોય છે જે જે કુટુંબમાં જે બાળકો નજીક હોય ને એને પહેલા ઓળખશે અજાણ્યો માણસ આવશે તો એની પાસે જશે ને કારણ કે એને હજી ખબર નથી બરાબર એમાં સામાજિકતા જે બાકી છે જેમ જેમ માણસ આગળ વધે તેમ આવા બધા સામાજિક સંબંધો છે એ રચાતા જાય છે અને આ આખી પ્રક્રિયા છે તેને સામાજિકરણ કહેવાય એક જીવ છે એને સામાજિક વ્યક્તિ બનાવે છે સમાજનું જ્ઞાન સમાજના આદર્શો વિચારો માન્યતાઓ મૂલ્યો ટેવો આ બધું છે મનુષ્યને બેસવાની જાત બે અને પશુને બેસવાની રીત મનુષ્ય કેવી રીતે ચાલે પશુ કેવી રીતે ચાલે મનુષ્ય કેવી રીતે ખાય પશુ કેવી રીતે ખાય બરાબર આ બધી એક પ્રક્રિયા છે આખું બને છે સામાજિકીકરણ થાય છે અને એક શીખવાની પ્રક્રિયા છે એટલે સામાજિકરણને પરિણામે વ્યક્તિ સમાજના એક સભ્ય તરીકે સામાજિક અપેક્ષાઓ મુજબ જીવન જીવતા શીખે છે સામાજિક અપેક્ષાઓ કોને કહે દાખલા તરીકે તમે તમારા કુટુંબમાં રહો છો તો તમારા માતા પિતા છે એ તમારી પાસેથી અમુક અપેક્ષાઓ રાખે અપેક્ષા એટલે આ કે ભાઈ મારો છોકરો છે તે નિયમિત ભણવો જોઈએ રોજ બે કલાક અભ્યાસ કરવો જોઈએ મારો દીકરો છે તે મારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ હું કામ સીધું એ કામ કરવો જોઈએ હું એને જેમ સમજાવું એ સમજી જવું જોઈએ હું જે વસ્તુ લેવાનું હોય તે જ લેવાનું કરવું જોઈએ ખોટી જીત કરવું જોઈએ નહીં આ બધું અપેક્ષા હોય છે એની સામે તમારે પાછળ અપેક્ષા હોય કે ભાઈ તમારે કંઈ વાપરવાનું જોતો હોય ફી ભણવાનું કરશો એ બધું એકબીજાની અપેક્ષાઓની પૂર્તિ થાય છે પણ એ અપેક્ષાઓની પૂર્તિ ક્યારે થાય તો કે સમાજ જીક જ્ઞાન આવે વ્યક્તિ સામાજિક વ્યક્તિ બને ત્યારે સામાજિક અપેક્ષાઓ પ્રમાણે આપણે જીવતા શીખતા હોઈએ છીએ દાખલા તરીકે તમે વિદ્યાર્થી અમે શિક્ષક અમારી પાસે તમારી અપેક્ષા હોય તમારી પાસે અમારે અપેક્ષા હોય તો આજે અપેક્ષાઓ પૂર્ણ થાય એમ માની લેવાનું કે આપણે સામાજિકરણની પ્રક્રિયા થાય છે સામાજિકરણ છે એ બાળકને સમાજના ધર્મો શીખવે સમાજના મૂલ્યો શીખવે છે લાગણીઓ શીખવે છે પોતાની ભૂમિકા એટલે કે ફરજો હક્કો વર્તનની પદ્ધતિ શીખવે છે અને સમાજીકરણ થતાં બાળક પોતાના સમાજના એક સાંસ્કૃતિક માળખામાં ગોઠવે છે અને સામાજિક અપેક્ષાઓ પૂર્ણ કરવા તે સમર્થ બને છે આમ સામાજિકીકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું વર્તન કરતી પ્રક્રિયા છે સામાજિક અને સાથે સાથે શબ્દ છે બંને ઘટક થાય છે એ ઘટક પ્રતિ પ્રક્રિયા એટલે સામાજિકીકરણની પ્રક્રિયા ક્યાં થાય છે સામાજિકીકરણની પ્રક્રિયા માનવ સંબંધો સમાજમાં થાય છે સમાજમાં રહીને જ માણસનું સામાજિકીકરણ થાય સમાજની બહાર મૂકવામાં આવે તમે જોશો આ મનોવિજ્ઞાનમાં અમલા કમલાના કિસ્સા આવે છે બરાબર કે મનુષ્યના જે પેલા છે એને પશુની સાથે છોડી દેવામાં આવે તો એનો અવાજ બધા પશુ જેવા થાય છે કારણ કે એનું સામાજિકરણ પશુ સાથે થયું છે
तो यहाँ पशु संस्कार हो पशु में जो सामाजिकरण है एने संस्कृति विकसित मानस साथ रहे तो मानस की संस्कृति विकसित જેવો સમાજ તેવું એ નવા સભ્યોમાં થાય છે આપણા કુટુંબના જેવા રિવાજો અને જેવું વર્તન જેવો વ્યવહાર જેવા સિદ્ધાંતો હોય તે એ કુટુંબના નાના બાળકો છે તેની પાસેથી શીખે આવી સમાજીકરણ એક એવી આંતરક્રિયા અને પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ તેઓ કૌશલ્યો માન્યતાઓ વિવેક બુદ્ધિ શીખે છે અને સામાજિક સમૂહો તથા સંપ્રદાયોમાં અસરકારક ભાગ લેવા માટે જેને આવશ્યક ગણવામાં આવે છે અને સામાજિકરણ વિના સમાજ તેની મેળે ચાલી શકે નહીં અથવા સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકે નહીં સમાજીકરણ યોગ્ય થાય તો જ આપણા કુટુંબમાં બધાને સંસ્કારો સારા મળે તો જ કુટુંબ વ્યવસ્થા ટકી શકે કોઈને સંસ્કાર ન હોય તો અથવા તો કોઈ કોઈને પાસે અપેક્ષાઓની પૂર્તિ ન થતી હોય તો કુટુંબ વ્યવસ્થા છે એ ટકી શકે ચોખ્ખી વાત છે બરાબર એટલે સામાજીકરણ વ્યક્તિને ટેવો શીખવું છે સામાન્ય વાત કરીએ આપણે પાણી પીવાની જેમ ઉદાહરણ તરીકે પાણી કેમ પીવું નાનો બાળક કે આપણે પેલા ચમચીએ પાણી પાય નાનો બાળક થોડું થોડું પાણી પાય પછી ધીમે ધીમે કરતા કરતા ચાલતા શીખશે ચાલતા શીખશે એટલે પટાપટ દોડવાનું તો કે ના પેલા ચાર પગે ચાલશે ઘર પર પડશે ધીમે ધીમે ચાલશે પડી જશે અને એમ કરતા 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 શીખશે કેવી રીતે બેસશે જેમ જેમ બાળક બુદ્ધિ આવતી જાય સમજ આવતી જાય એમ વડીલો સામે જોશે કે મારા મારી મમ્મી કેવી રીતે બેસે મારું ભાઈ કેવી રીતે બેસે ઘરના બીજા સભ્યો કેવી રીતે બેસે હું કેવી રીતે બેસું પછી શું કે બધા બેસે મારે બેસો બધા બોલે હું મારે બોલવાનું બરાબર ખાવાની ટેક જમવાની ટેક દરેક બાબતો પોતાના કૌશલ્યો એટલે કે આવડત આ બધું છે એ સમાજમાં રહી અને શીખે છે એટલે સમાજીકરણ વિના એ વ્યક્તિ છે એ જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ પણ બની ન શકે અને તે સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવી શકે નથી એના દરેક માટે જવાબદાર છે તો એ સામાજિકરણની પ્રક્રિયા છે બે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રોએ આપેલી છે સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસની વ્યાખ્યા જે છે કે નવરા જન્મેલા બાળક નવા જન્મેલા સામાજિક વ્યક્તિ તરીકે ખર્ચ કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહે છે સામાજિકરણ દ્વારા વ્યક્તિ શું શીખે છે તો કે પોતાના સમૂહના ધર્મ પોતાના જીવનમાં ઉતારે છે ઉતારે છે એક વિશિષ્ટ સ્વ બરાબર સ્વ જન્મે છે વર્તન અને અંત્ય આપેલી વ્યાખ્યા આ વ્યાખ્યાનો થોડી ચર્ચા કે નવા સંકેલા બાળકમાં સામાજિક વ્યક્તિ તરીકે ઘડશે
સમાજના મૂલ્યો ધોરણો ટેવો બાબતો રિવાજો નીતિ નિયમો આ બધું શીખવું આ શીખે ત્યારે વ્યક્તિ સામાજિક વ્યક્તિ બને જીવે જેવી માની સામાજિક વ્યક્તિ ત્યારે બને સમાજના ધોરણો શીખે ત્યારે એટલે સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરે છે જે પ્રક્રિયા છે તેને શું કહેવાય છે સામાજિક બરાબર નવા જન્મ આવ્યું ના જૈવિક બરાબર જૈવિક એટલે નવા જન્મેલા બાળક સામાજિક વ્યક્તિ તરીકે એટલે કે સામાજિક વ્યક્તિ બનાવવાની પ્રક્રિયા અથવા સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયા હવે તમને કોઈ પૂછે કે ભાઈ કિંગ્સમેન ડેવિસ આપે સામાજિકકરણની વ્યાખ્યા આપો તો તમારે એ લખવું જોઈએ કે ભાઈ નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયા એને સામાજિકકરણ કહે છે ઓર્ડર અને અંતે આપેલી વ્યાખ્યા છે તો કે સામાજિકકરણ દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે પોતાનો સમૂહ એટલે કે માનવ સમૂહ કુટુંબ કહેવાય અને જ્યાં સુધીનું નેટવર્ક છે ત્યાં સુધી માનવ સમૂહની શરૂઆત કુટુંબ કુટુંબ છે એ સમાજનો પાયા નાખે છે આપણું સામાજિક સંબંધોની શરૂઆત કુટુંબમાંથી થાય માનવ સંબંધો છે એની શરૂઆત ક્યાંથી થાય છે કુટુંબમાંથી કુટુંબથી માંડીને બરાબર આખા માનવ સમૂહના ધોરણો ધોરણો એટલે કે એના નિયમો કેવી રીતે વર્તન કરવું કોની સાથે કેવી રીતે બેસવું કોની સાથે કેવી રીતે ઉતરવું કેવું વર્તન કરવું કેવો વ્યવહાર કરવો જીવનશૈલી રહેણી કહેણી આ બધું તે શીખે છે સમૂહના ધોરણો શીખે અને પછી પોતાના જીવનમાં ઉતારે છે કે ભાઈ આ લોકો આવું વર્તન છે તે સારું આપણે ક્લાસમાં બેઠા હોય તો વ્યવસ્થિત બેસવું જોઈએ આડાવડા પગ રાખીને નાડાવડા હાથ ચોપડી ક્યાં પડી હોય ને હાથે કાથામ હોય ને એક કાથામ હોય ને બીજા બેન્ચમાં રાખ્યો હોય તો એ સમાજને યોગ્ય અથવા તો એ વર્તન નથી પણ એ વર્તન પોતાના જીવનમાં ઉતારે વ્યવસ્થિત શિસ્તબદ્ધ રહી તો એને જીવનમાં ઉતારવું પડે અને એને કારણે શું થશે તો કે વ્યક્તિમાં એક વિશિષ્ટ સ્વ જન્મે સ્વ એટલે પોતાનું ઘર કે હું આ છું મારે આ કરવાનું છે મને આ આવડે છે બરાબર અને સમાજમાં પોતાનું એક સ્થાન એ બનાવે છે જૈવિક વ્યક્તિ એક યોગ્ય સામાજિક વ્યક્તિ બને છે જેનું યોગ્ય સામાજિકકરણ થયું હોય તે એવા વ્યક્તિમાં જો તમે જોતા હશો ઘણા એવા ધાર્મિક રાજકીય બરાબર કાનૂની કૌટુંબિક ઘણા બધા એવા બધી બાબતો તમે જુઓ તો અમુક લોકો આગળ પડતા હોય છે તો એનું કારણ શું તો કે એને યોગ્ય દિશામાં એનું સામાજિકકરણ થયું હોય છે સમાજના રિવાજો અને મૂલ્યો ધોરણોને એણે પોતાના જીવનમાં આત્મસાત કર્યા ત્યારે સમાજ તેને માન આપે છે એક કુટુંબમાં તમે જોજો કે કુટુંબના નિયમોનું પાલન કરતો હશે એક છોકરો તો એનું આખા કુટુંબમાં સ્થાન ચાલુ કે ફલાણો આ છોકરો તો ડાયો છે એને કંઈ કહેવાય એને ક્યારે ભૂલ થાય તમારું અને અમુક તો કામ કરતા હોય તો એ દિવસમાં બે ત્રણ ફરિયાદ આવે કે તમારો છોકરો મારા છોકરા એ બાદ મારે એની ફરિયાદમાં જ ઉભું રહેવાનું કે તો એની છાપ ખરાબ પડે આ એક સમાજીકરણની પ્રક્રિયા છે તો સારું કરે છે એટલે સમાજ પાછી એવી એને બદલો મળે છે સમાજના ધોરણનું પાલન નથી કરતો એને સજા મળે દંડ મળે સમાજના ધોરણનું પાલન કરે છે એને માન મોકો ઇજ્જત વધે કોઈ લોકો એની પ્રશંસા કરે અને માણસનો સહેજ સ્વભાવ છે કે પ્રશંસા છે તે માણસને ગમે છે આવું હોય છે એટલે આવી રીતે સામાજીકરણની પ્રક્રિયા આપણે જોઈ ત્યાર પછી હવે આવશે આગળ મુદ્દામાં એ સામાજીકરણની એજન્સીઓ આવશે એટલે કે એના વાહક અથવા તો એના માધ્યમ કે ભાઈ આ શીખવાની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય આપણે કીધું ને કુટુંબથી શરૂઆત કુટુંબમાં જન્મ કુટુંબ છે પછી મિત્ર જૂથ છે પછી શાળા છે અને પછી છેલ્લે સમૂહ માધ્યમ અત્યારે ટેલિવિઝન ને મોબાઈલ ને ઇન્ટરનેટ એમાંથી પણ ઘણું બધું આપણે શીખીએ છીએ પણ કુટુંબ થઈ અને છેક સમૂહ માધ્યમ સુધી ના માધ્યમો છે તે આપણને એક સામાજિક વ્યક્તિ બનાવે છે અને આપણા જ્ઞાનમાં સતત અને સતત વધારો કરતા રહે છે પણ એ સામાજિકકરણના માધ્યમોની ચર્ચા આપણે નેક્સ્ટ વીડિયોમાં એ કરશું ચાર માધ્યમો છે એટલે અહીંયા સામાજિકકરણની પ્રક્રિયા સુધી આપણે રાખીએ છીએ ત્યાર પછી બાળકો આપણે એમએસ ટીમ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ શૈક્ષણિક કાર્ય ચાલુ કર્યું છે દરેક વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓને પગ લેવા છે તમે પણ એમાં જોડાવવું જોઈએ દરેક શાળામાંથી તમને એનો
તમારો ટુડેઝ નંબર અને એકાઉન્ટ તમારું જે છે એ અને પાસવર્ડ દ્વારા તમે એમાં લોગિન કરી શકો અને એ NW પ્રમાણે દરેક વિષયના ટાસ્ક છે તે ઓનલાઈન લેવામાં આવશે. તો એમાં પણ દરેકને જોડાવવું જોઈએ. હજી પણ કોઈને મુશ્કેલી હોય તો સ્કૂલના સમયે શક્ય હોય આવી જાવ, અથવા તો ફોન દ્વારા પણ તમને જે કંઈ પણ માહિતી ઘટતી હોય તેની પૂર્તતા છે તે કરવામાં આવશે. મેસેજ પણ આપણે નાખેલો છે 48 સાહેબ દરેક ધોરણના રૂપમાં, તો એને આપણે વળતી રહી અને એ કામ પણ આપણે કરવાનું થશે. બરાબર છે. બાકી હોમવર્ક તો તમે કરો છો. ચોથી એકમ કસોટી છે તે નજીક આવી ગઈ છે, એના માટે પણ સૂચનાઓ અને મેસેજ છે તે ગ્રુપમાં મૂકવામાં આવશે. રોજ સવારે સાંજે ગ્રુપ છે તેને જોતું રહેવાનું. કોઈ નવો મેસેજ હોય, કોઈ નવી વાત હોય તો આપણને એમાં ખબર પડે. બરાબર.